गुड मॉर्निंग विद्यार्थी मित्रों, 401 स्टेटिस्टिकल मेथड्स। आ स्टेटिस्टिकल मेथड नी अंदर आपने लास्ट टाइम स्टेप डेविएशंस मेथड, स्टेप डेविएशंस मेथड नी लास्ट लेक्चर्स में चर्चा करी કે ભાઈ સ્ટેપ ડેવિએશન્સ મેથડ કોને કહી શકાય, એની ફોર્મ્યુલા કઈ રીતે બને છે અને એક્ઝામ્પલ કઈ રીતે કાઉન્ટ કરે છે, બરાબર? તો સ્ટેપ ડેવિએશન્સ ફરી એકવાર કહી દઉં કે ગ્રુપ ઓફ ડિસ્ટ્રીબ્યુશન્સ ક્લાસ આર ઇક્વલ વિડ્થ વેરિયસ ક્લાસ ઓફ ડિફરન્ટ વિડ્થ. હવે ઘણા બધા ક્લાસ હોય કે જેની ડિફરન્ટ વિડ્થ હોય, બરાબર? તો એને આપણે શું કહી શકીએ? તો સ્ટેપ ડેવિએશન્સ મેથડ કહીએ છીએ. શું કહીએ છીએ? સ્ટેપ ડેવિએશન્સ. એટલે ફોર્મ્યુલાની વાત કરી હતી કે UI ઇઝ ઇક્વલ ટુ XI માઇનસ A અપોન H હાઇટ, અને આ હાઇટને બંને સાઈડ મલ્ટીપ્લાઈડ કરીએ એટલે FI મળે છે, બરાબર? એટલે આપણે કઈ રીતે ઓબ્ઝર્વેશન્સ કરી શકો? તો સિગ્મા N I ઓફ યુ FI UI ઇઝ ઇક્વલ ટુ 1/H, બરાબર? અને એનું સાદું રૂપ, આ ફોર્મ્યુલાનું સાદું રૂપ આપીએ એટલે આપણને ફોર્મ્યુલા કેવી મળે છે? આ મળે છે કે એક્સ બાર બરાબર એ પ્લસ એચ મલ્ટીપ્લાઈડ બાય, એટલે અહીંયા ડોટ છે પણ મેં શું લખ્યું છે? અહીંયા સ્ટાર લખ્યો છે, બરાબર? કેમ કે આપણે ગુણાકાર કરવાનો હતો, એટલે જો અહીંયા ડોટ છે, ડોટ એટલે મલ્ટીપ્લાઈડ બાય લખો તો પણ ચાલે. સિગ્મા FU અપોન N, બરાબર? તો આપણી પાસે મીન આપેલો હોય અને એની મિસિંગ ફ્રીક્વન્સી શોધવી હોય, તો મિસિંગ ફ્રીક્વન્સી શોધવા માટે પહેલામાં આપણે શું કરીએ? F1 F2, બરાબર? મિડ પોઈન્ટ શોધો, 93 અને 97 સરવાળો કરીને ભાગ્યા 2 કરીએ એટલે આપણને મિડ પોઈન્ટ મળે છે. દે એ મિડ પોઈન્ટમાંથી આપણે કોઈ પણ એક વેલ્યુ એઝ્યુમ કરીએ છીએ અને એને એક્સમાંથી બાદ કરીએ અને જે જવાબ આવે એને ડિવાઈડ બાય નંબર ઓફ હાઇટ. અહીંયા જેટલી હાઇટ હોય એટલે ડિવાઈડ થાય, એવું જરૂરી નથી કે 5 હોય, 2 હોય, 7 હોય, ગમે તેટલી હાઇટ હોય, બરાબર? આ બંને વચ્ચેનો ડિફરન્સ 93 અને 95, 98 અને 5, 103, બરાબર? એને ડિવાઈડ બાય 5, એ જે જવાબ આવે એને ડિવાઈડ બાય 5 એટલે આપણને યુ મળી જશે. પછી એફ અને યુનો ગુણાકાર કરીએ, બરાબર? પછી મેં 2 સમીકરણો સાબિત કર્યા, બરાબર? તો F2 છે મારો 5 અને F1 કેટલી છે? 18. તો આપણને કેટલો મળે છે? 60 આન્સર મળે છે, બરાબર? તો ધીસ ઇઝ નોન એઝ સ્ટેપ ડેવિએશન્સ મેથડ, બરાબર? તો આ તો આપણે 2 મિસિંગ ફ્રીક્વન્સીની વાત કરી. બીજું એક એક્ઝામ્પલ ગણું, એક્ઝામ્પલ 2, બરાબર? અને આ એક્ઝામ્પલ 2ની અંદર આપણા પાસે આવો ક્લાસ આપેલો હોય, અહીંયા લખીદું ક્લાસ અને અહીંયા ફ્રીક્વન્સી, બરાબર? ક્લાસ મારી પાસે છે 60 થી 79, બરાબર? બીજો ક્લાસ છે 80 થી 99, ચોથી 120, 120 થી 139, 140 થી 159 અને 160 થી 179. આટલો મારી પાસે ક્લાસ છે. ફ્રીક્વન્સી શું છે? તો કે 7, 4 ક્વેશ્ચન્સ મારો, એટલે કે એક જ ફ્રીક્વન્સી શોધવાની છે. 18, 5 અને 5,
तो आपणे एक फ्रीक्वंसी शोधवानी छे। तो फ्रीक्वंसी शोधवा माटे शुं करशो? એનામાં આપણે બે ફ્રીક્વન્સી શોધવાની છે, આમાં હવે આપણે એક જ ફ્રીક્વન્સી શોધવાની છે। તો આપણે લાસ્ટ ટાઈમ જે આપણે કર્યું હતું બરાબર, ઓકે, તો અહીંયા હું લખું છું સોલ્યુશન, સોલ્યુશન। તો પહેલો આપણો ક્લાસ, અને ક્લાસના વેલ્યુ લખી દઈએ 60 થી 79, 80 થી 99, 100 થી 119, 120 થી 139, 140 થી 159, અને 160 થી 179। આ ફ્રીક્વન્સી છે, એટલે કે એફ, એફ ફ્રીક્વન્સી કેટલી છે અમારી? 7, 4 શોધવાની છે। જો તો અહીંયા આપણે શું લખીએ છીએ, એફ 18, 5 અને 5। આનો સરવાળો કેટલો થાય છે? જો અહીંયા કરીએ કેટલો થાય છે, 7 + 4 + 18 + 5 + 5 = 10, 39 થાય છે। તો n ઇઝ ઇક્વલ ટુ f1 + 39, f1 એના એજ, અને આ બાકીનાનો સરવાળો કેટલો થાય છે, 39 બરાબર। હવે નેક્સ્ટ સ્ટેપ શું શોધવાનું છે, મિડ પોઈન્ટ। તો અહીંયા મિડ પોઈન્ટ, મિડ પોઈન્ટ તો 60 અને 69 નો સરવાળો 60 વત્તા 79, 139 ભાગ્યા 2, 69.5। બીજો લઈએ 80 + 99 ભાગ્યા 2, કેટલા મળે છે, 89.5, 89.5, ધેન 100 + 119, 219 ભાગ્યા 2, 109.5, 120 + 139, 259 ભાગ્યા 2, 129.5। એ જ રીતે 140 + 159 એટલે 299 ભાગ્યા 2, કેટલા મળે, 149.5। પછી સેકન્ડ વેલ્યુ 160 + 179 ભાગ્યા 2, કેટલા મળે, 179.5। ચલો આપણો મિડ પોઈન્ટ પણ ફાઇન્ડ થઈ ગયો છે। હવે આપણે શું ફાઇન્ડ કરવાનો છે, યુ ફાઇન્ડ કરવાનું છે, યુ। તો યુ ઇઝ ઇક્વલ ટુ x - a બરાબર ભાગ્યા નંબર ઓફ હાઈટ, એટલે શું બનશે? હવે આપણે x ધારી દઈએ, કેટલા ધારશો, 129 ધારી દઈએ,
129 પોઈન્ટ તો અહીંયા હું મૂકી દઉં છું 129.5 એની વેલ્યુ અને હાઈટ કેટલી છે મારી તો હાઈટ 60 ને 20 એસી વી હો 100 ને 20 120 120 એટલે 20 નો ગેપ છે એટલે અહીંયા લખી દઈએ 20 તો એક્સ એટલે કયા આ જે છે આ મિડ પોઈન્ટ મીન્સ કે આ એક્સ છે બરાબર અને આપણને મીન કેટલો આપેલો છે મીન ઇઝ ઇક્વલ ટુ 122.7 બરાબર મિસિંગ ફ્રીક્વન્સીની અંદર આપણને મિડ પોઈન્ટ આપેલો હોય છે સોરી એક્સ બાર આપેલો હોય છે એટલે કે મીન બરાબર તો હવે આપણે શું કરવાનું છે મિડ પોઈન્ટ શોધવા માટે સોરી યુ શોધવા માટે તો એક્સ એટલે મિડ પોઈન્ટ 69.5 માઇનસ 129.5 કેટલા આવ્યા માઇનસ 60 ભાગ્યા હાઈટ કેટલી છે 20 શું મળ્યું માઇનસ 3 તો અહીંયા શું આવશે માઇનસ 3 ખેરા કઈ રીતે શોધ્યું જો ફરીથી સેકન્ડ વેલ્યુ છે આપણી મિડ પોઈન્ટ વેલ્યુ એક્સ કેટલા છે 89.5 એટલે કે આ એમાંથી એ માઇનસ કરવાનો છે એટલે માઇનસ 129.5 કેટલા મળ્યા માઇનસ 40 ભાગ્યા 20 એટલે કેટલા મળ્યા માઇનસ 2 પછી અહીંયા જોઈએ 109.5 માઇનસ 129.5 માઇનસ 20 ભાગ્યા 20 કેટલા મળ્યા માઇનસ 1 બરાબર 129.5 માઇનસ 129.5 એટલે 0 ભાગ્યા 20 એટલે કેટલા મળશે 0 ના ખબર પડે તો જો અહીંયા કરી દે 129.5 માઇનસ 129.5 0 ભાગ્યા 20 એટલે કેટલા મળ્યા 0 ઓકે એના પછીની છે 149.5 માઇનસ 129.5 20 ભાગ્યા 20 ઇક્વલ ટુ અહીંયા કેટલા આવશે પ્લસ 1 અને લાસ્ટ જે વેલ્યુ છે એ શું છે 169.5 માઇનસ 129.5 40 મળ્યા અને ભાગ્યા 20 હાઈટ ભાગે એટલે શું આવશે 2 તો આપણને યુ પણ મળી ગયું બરાબર યુ કઈ રીતે શોધ્યો હવે તમને ખ્યાલ જ હશે બરાબર હવે આપણે શું શોધવાનું છે તો કે એફ યુ તો એફ અને યુ નો ગુણાકાર 7 × 3 તો અહીંયા કેટલા આવશે માઇનસ 7 × 3 = 21 4 × 2 = 8 અહીંયા માઇનસ એફ 18 × 0 એટલે 0 5 × 1 = 5 અને 5 × 2 = 10 હવે બધાનો સરવાળો કરીએ કેટલા છે તો માઇનસ 21 પ્લસ માઇનસ 8 પ્લસ 0 પ્લસ 5 પ્લસ 10 કેટલા મળ્યા 110 તો ધીસ ઇઝ ધ આન્સર ઇઝ રોંગ ફરીથી જોઈએ 15 પ્લસ માઇનસ 8 પ્લસ માઇનસ 21 કેટલા મળ્યા F1 માઇનસ F1 F1 માઇનસ 40 કેટલા મળ્યા માઇનસ 40 બસ હવે આપણા સૂત્રમાં મૂકી દઈએ બરાબર તો આપણું સૂત્ર શું છે
तो एक्स बार बराबर ए प्लस एच इंटू सिग्मा एफ यू अपॉन एन। सिग्मा एफ यू डिवाइड बाय एन एन बराबर आ अपनी फॉर्मुला है। एक्स बार बराबर एक्स बार बराबर ए प्लस एच इंटू सिग्मा एफ यू अपॉन एन। तो एक्स बार आपने आपेला है के 122.7 એટલે x બાર ની વેલ્યુ 122.7 ઇઝ ઇક્વલ ટુ એ કેટલા ધાર્યા હતા આપણે 129.5 ઓકે પ્લસ h કેટલા છે આપણી પાસે 20 બરાબર અને સિગ્મા એફ યુ કેટલા છે તો માઇનસ એફ વન માઇનસ 40 અને n કેટલા છે આપણી પાસે n એટલા તો એફ વન પ્લસ 39 બરાબર શું કર્યું આ 122.7 એટલે કે મીન આપણો એક્સ બાર આને કહી શકાય મીન એટલે એક્સ બાર પછી એ એટલે આપણે ધારેલી વેલ્યુ 129.5 એચ એટલે હાઈટ કેટલી છે 20 પ્લસ સિગ્મા એફ યુ આપણને શું મળ્યું માઇનસ એફ વન માઇનસ 40 ડિવાઈડ બાય એન કેટલા છે આપણા એફ વન પ્લસ 39 બરાબર તો આટલા સુધી આપણે લખ્યું એમાં તમને કદાચ ખ્યાલ આવી ગયો હશે બરાબર નેક્સ્ટ ઇઝ ઇક્વલ ટુ હવે 129 આ સાઈડ આવશે એટલે 122.7 માઇનસ 129.5 ઇઝ ઇક્વલ ટુ એટલે બરાબર આ સાઈડ જશે શું વધ્યું 20 મલ્ટીપ્લિકેશન માઇનસ એફ વન માઇનસ 40 ડિવાઈડ બાય શું વધ્યું હવે એફ વન પ્લસ 39 બરાબર તો હવે શું પહેલાં કરીએ ગુણ માઇનસ કેટલા છે 122.7 માઇનસ 129.5 તો માઇનસ 6.8 તો શું મળ્યું 6.8 ઇઝ ઇક્વલ ટુ 20 ગુણ્યા એટલે કે ડોટ ઇન્ટુ માઇનસ એફ વન માઇનસ 14 ડિવાઈડ બાય એફ વન પ્લસ 39 હવે 39 ભાગાકારમાં છે એટલે 20 સાથે ગુણાકારમાં જશે બરાબર એટલે એ ખબર ના પડે તો જો અહીંયા લખું છું આવું ફોર્મ્યુલા બને આ ફોર્મ્યુલા આ રીતે બને બરાબર આ ભાગાકારમાં એટલે અહીંયા આવી જાય એવું સમજો એટલે સાઈડમાં લખે એટલે તમને ફાવે નહીં આ ભાગાકારમાં છે હવે 20 × 39 એટલે કેટલા મળે એફ વન એટલે 20 ગુણ્યા
चौदह तो 280 मळे ओके देन हवे शू थशे आने नीचे लाई दिए એટલે તમને થોડો વધારે આઈડિયા છે આવું થાય આવી ફોર્મ્યુલા બને આપણા દાખલા ઓકે હવે આ 39 છે એ 6.8 થી ગુણાકારમાં છે બરાબર એટલે શું બનશે તો કે 6.8 એના એ જ પોઈન્ટ F1 માઇનસ 265 થાય ભાગ્યા 2.2 એટલે જો અહીંયા કેલ્ક્યુલેટર દીતાવાનું કે 265 ડાયરેક્ટ લખ્યા નહીં લખ્યા 6.8 મલ્ટીપ્લાઈડ બાય 39 કેટલા મળે 265.2 મળે એટલે F1 એટલે F1 આવી ગયો 6.8 અને એના સાથે ગુણાકાર કર્યો એટલે કેટલા મળે 265.2 અને બીજી ફોર્મ્યુલા શું બનશે 20F1 આ 20 આના સાથે ગુણાકારમાં જશે માઇનસ 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 રે બરાબર આ માઇનસની સિમ્બોલ એટલે માઇનસ માઇનસ પ્લસ પણ સિમ્બોલ આનો લાગશે એટલે માઇનસ 14 28 એટલે 280 એટલે 20 × 28 20 × 14 કેટલા મળે 280 મળે ઓકે હવે હવે શું મળશે હવે 20F1 આ સાઈડ આવશે આ કર્સર છે ત્યાં સાઈડ 20F1 માઇનસ F1 F1ને બાજુમાં લઈએ 6.8F1 બરાબર F1 બાજુમાં લઈએ અને 200 માઇનસ 280માંથી આપણે શું કરીએ આ સાઈડ જાય એટલે પ્લસ થઈ જાય પ્લસ 265.2 કરો ગુણાકાર 280 પ્લસ 265.2 એટલે કેટલા મળે સોરી માઇનસ 280 પ્લસ 265.2 કેટલા મળે 14.8 બરાબર તો અહીંયા શું મળશે ઇક્વલ ટુ પહેલાં બસ આ બંનેનું સાદુરૂપ 14.8 શું મળે 14.8 અને 20 આ એનું એ જ રહે 20F1 માઇનસ 6.8 એટલે 20 માઇનસ 6.8 એટલે કેટલા મળે 13.2F1 એટલે અહીંયા શું મળે છે 13.2F1 બરાબર ઇઝ ઇક્વલ ટુ 14.8F હવે F1 ઇઝ ઇક્વલ ટુ 14.8 એટલે આ સાઈડ 13.2 આવશે એટલે ભાગાકારમાં જશે એટલે આવું બનશે 13.2 બરાબર હવે આનો ભાગાકાર કરીએ તો 14.8 ભાગ્યા 13.2 ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે 1.12 તો અહીંયા લખી દો કે F1 ઇઝ ઇક્વલ ટુ 1 બરાબર તો અહીંયા F1ની કિંમત કેટલી હશે 1 હશે શું હશે 1 હશે એટલે આનો સરવાળો કેટલો થાય 40 બરાબર તો ધીસ ઇઝ ધ મિસિંગ ફ્રીક્વન્સી અને આપણે શું કહીએ છીએ મિસિંગ ફ્રીક્વન્સી બરાબર ફરી એકવાર કહી દઉં એક્ઝામ્પલ બીજું ગણ્યું એટલે તમારા કોઈ ડાઉટ્સ હોય તો ક્લિયર થઈ જાય બરાબર કે આપણે માની લો કે આ એક્સ બાર છે મીન એટલે એક્સ બાર જો અહીંયા લખું છું બધું એટલે તમે નોટ્સમાં પણ આ દાખલા ગણતા રહેજો બરાબર બાકી તો ભાઈ ખ્યાલ નહીં આવે તો એક્સ બાર બરાબર આપણા પાસે કેટલા છે 122.7 જો તમને ફ્રીક્વન્સી શોધવાનું કહ્યું છે બરાબર સ્ટેપ ડેવિએશન્સ મેથડથી તો તમે તમને એક્સ બાર ત્યાં આપેલો હશે બરાબર
એમાં આપણે ક્લાસની વાત કરી કે ક્લાસ કેટલાનો છે, તો 60થી 180, 80થી 89, 100થી 199, 120થી 139, 140થી 159, 160થી 179, બરાબર. ફ્રિકવન્સી કેટલી આપી છે? 7, 4, ક્વેશ્ચન્સ માર્ક એટલે કે શોધવાની છે, 18, 5 અને 5, બરાબર. તો આ બંને વસ્તુ તો આપણી પાસે આપેલી છે. તો પહેલાં મેં શું લખ્યું હતું? એફ વન અને એન કેટલા કરે? એફ વન પ્લસ આ બધાનો સરવાળો, બરાબર. આ બધાનો સરવાળો એટલે કેટલો મળે છે? 39. પછી મેં શું શોધ્યું? મિડ પોઈન્ટ એટલે કે એક્સ શોધ્યું. તો એક્સ શોધવા માટે આપણે શું કરવું પડે? તો આ બંને વેલ્યુનો સરવાળો કરવો પડે, 60 વત્તા 79. જે જવાબ મળે છે એના ભાગ્યા 2 કરી દેવાનો, એટલે આપણને 69.5 મળી ગયા. એ રીતે આ દરેકે દરેક મિડ પોઈન્ટ ફાઇન્ડ કર્યો. એ રીતે મેં 80 + 99 કર્યા, જે જવાબ મળે એના ભાગ્યા 2 કર્યા એટલે શું મળ્યો? 89.5, બરાબર. એ જ રીતે 100 + 119 જે જવાબ આવશે એના ભાગાકાર 2 એટલે શું મળે છે? 109.2. એટલે આ રીતે ભાગાકાર થાય. તમે ડાયરેક્ટ 100 + 119 ભાગ્યા 2 કરશો, ધીસ ઇઝ ધ, બરાબર. ખ્યાલ આવે શું કર્યું? ફરી એક વાર કહ્યું કે આ મિડ પોઈન્ટ શોધવા માટે જે ક્લાસ ઇન્ટરવલ આપેલી છે એ ક્લાસનો 60 + 79 કરો, બરાબર. ભાગ્યા 139 મળ્યા, 139 ભાગ્યા 2 કરશો એટલે 169 મળ્યા, 169.5, બરાબર. એ રીતે આપણે આ બધાનો મિડ પોઈન્ટ ફાઇન્ડ કર્યો. પછી યુ શોધવાનું, એટલે યુ શોધવા માટે શું કરવું પડે? યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એ ડિવાઈડ બાય એચ. એક્સ માઇનસ એ ડિવાઈડ બાય એચ, બરાબર. તો 0 યુ એક્સ, બરાબર. તો શું કર્યું મેં? યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એ ડિવાઈડ બાય એચ, ઓકે. એટલે એક્સની એક્સ આ એક્સ છે, આખો એક્સ છે. મિડ પોઈન્ટ મીન્સ કે એક્સ, નોટ અ એક્સ બાર. એ મેં કેટલા ધાર્યા છે? આ એ ધાર્યા છે, એઝ્યુમ કરી છે વેલ્યુ 129.5. તો એક્સમાંથી એટલે કે આ એક્સમાંથી 129.5 બાદ કરશો, જે જવાબ આવશે એના ભાગ્યા હાઇટ. એટલે હાઇટ કેટલી છે? હાઇટ જો દરેકે દરેક ફ્રિકવન્સીમાં અલગ અલગ હોય, બરાબર. ઉપરનામાં આપણે કેટલી હતી? 5, આમાં 20 છે, બરાબર. એટલે આપણે જોવું પડે કે કેટલાનો રેશિયો આપેલો છે, 60 અને 80. તો આ બંને વચ્ચેની હાઇટ કેટલી છે? 20. 80 ને 100 કેટલી છે? 20. એટલે હાઇટ કેટલી બની મારી? 20. એટલે એક્સ માઇનસ એ એનો જે જવાબ આવે એના ભાગ્યા 2. એટલે જો અહીંયા મેં શું કર્યું? 169.5 એક્સ છે આપણા, ઓકે. માઇનસ કેટલા કર્યા આપણા? એ કેટલા છે? તો 129.5. કેટલા મળ્યા? માઇનસ 60 ભાગ્યા 20. એટલે કેટલા મળ્યા? -3 મળ્યા, ઓકે. એ જ રીતે મેં શું શોધ્યો? યુ શોધ્યો. પછી એફ અને યુનો ગુણાકાર કર્યો એટલે આપણને શું મળ્યું? એફ યુ મળ્યું, બરાબર. પછી આપણી પાસે ફોર્મ્યુલા તો હતી જ, જે સ્ટેપ ડેવિએશન્સ મેથડનું સોલ્યુશન્સ કરવા માટે, કે એક્સ બાર બરાબર એ ઇક્વલ ટુ એ પ્લસ એચ સિગ્મા એફ યુ અપોન એન. એટલે એક્સ બાર કેટલા આપેલા છે? 127.7. જો અહીંયા આવે ને 122.7, એ કેટલા ધાર્યા આપણે? તો 129.5. સિગ્મા એફ યુ કેટલા છે? તો -F1 -14, અને એચ કેટલા છે? 20, અને એન કેટલા છે? તો F1 + 39. હવે આ 129 આ સાઈડ આવે એટલે માઇનસમાં થઈ જાય, બાકી એનું એ જ રાખ્યું. આ 122માંથી 129.5 બાદ કરીએ એટલે 6.88 મળે છે, બાકી એનું એ છે. હવે 6.8 ગુણ્યા 39 આના સાથે ગુણાકારમાં જાય એટલે 265.2, બાકીનું એનું એ જ રાખ્યું છે. અને 20 ગુણ્યા
चौथ करे एटले शू मळ्यो आपणने 280। क्लियर? हवे शू कर्यु 206.8 माइनस 265.2 इज इक्वल टू 20.12 એટલે શું કર્યું એફ એફ ને મેં બાજુ બાજુમાં લાવ્યા એટલે 6.8 માઇનસ 20 એફ વન આ બંને એફ વન ને મેં બાજુમાં લાવ્યા અને આ વેલ્યુ આ સાઈડ જઈ એટલે પ્લસ છે ને આ સાઈડ લેફ્ટ હેન્ડ સાઈડ આવશે એટલે માઇનસમાં જશે શું કર્યું આ બંને એફ 6.8 એફ વન અને 20 એફ વન આ બંને એફ વન ને બાજુમાં લાવ્યા એટલે માઇનસ થયા અને 200 માઇનસ 280 પ્લસ 265 એટલે કેટલા મળ્યા 14.8 અને આ બંને હું માઇનસ થયું એટલે 13.2 એફ વન બહાર નીકળે એટલે શું મળ્યું 14.8 અહીંયા આ સાઈડ આવશે એટલે ગુણાકારમાં જશે ભાગાકારમાં જશે એટલે 14.8 ભાગ્યા 13.2 એટલે આ બંનેનો ભાગાકાર કરીને એફ વન કેટલા મળ્યા 1 તો ધીસ ઇઝ ધ આન્સર તો આપણી મિસિંગ ફ્રિકવન્સી કેટલી હશે 1 હશે શું હશે 1 હશે તો આ તો આપણે ફ્રિકવન્સી ફાઇન્ડ કરી બરાબર હવે માની લો એક બીજું એક્ઝામ્પલ ગણું છું એક્ઝામ્પલ 3 બરાબર મારી પાસે આવો ક્લાસ કોઈ આપી લો એક્સ આપી લો અને એફ આપી લો એક્સ આપેલો માની લો કે 5 7 એક્સ બરાબર એક્સ શોધવાનું કહ્યું હોય 11 13 16 અને 20 અને એફ આપેલો હોય 2 4 29 11 8 29 54 11 8 અને 4 બરાબર અહીંયા હું લખી દઉં છું જો શું લખું છું તો ફાઇન્ડ આઉટ મિસિંગ આઈટમ મિસિંગ આઈટમ એક્સ આઈટમ એક્સ ધેન ફ્રિકવન્સી કેટલી છે ફ્રિકવન્સી આપેલી છે ફ્રિકવન્સી ડિસ્ટ્રીબ્યુશન ફ્રિકવન્સી ડિસ્ટ્રીબ્યુશન વુઝ એરેથમેટિક મીન કેટલો આપેલો છે ઇઝ 11.37 આપણી પાસે એક્ઝામ્પલ કાઉન્ટ કરવાનું છે શું લખ્યું છે ફાઇન્ડ આઉટ મિસિંગ આઈટમ એક્સ એટલે આ આપણે શોધવાનું છે આજે સિલેક્ટ કર્યું છે એક્સ લખ્યું છે એ એક્સ આપણે શોધવાનો છે લખ્યું કે ફાઇન્ડ આઉટ મિસિંગ ફ્રિકવન્સી એક્સ અને એરિથમેટિક મીન કેટલો આપેલો છે 11 કેટલો આપેલો છે 37 બરાબર તો એના માટે આપણે એક શોધવા માટે શું કરવું પડે જો બધા ટાઈપના દાખલા ગણાવવાથી શું થાય તમને ખ્યાલ આવે બરાબર બાકી તો તમે જો પ્રેક્ટિસ નહીં કરો ઘરે આના દાખલા તો તમને ખ્યાલ નહીં આવે આપણી પાસે એક્સ અને એફ આપેલો છે ઓકે એક્સ કેટલો છે તો 5 7 એક્સ બરાબર 11 13 16 અને 20 આપણી પાસે આપેલો છે એક્સ અહીંયા લખી દઈએ આપણે ટોટલ
एफ अपनी पास के तो 2, 4, 29, 54, 11, 8 और 4 आ हूँ क्या थी लाया तो आ एक्स की वेल्यू में अँ लख टेब्युलेटर फॉर्म में और एफ की वेल्यू में अँ लखी बराबर हवे आ बधानो सरवाळो करिए अने एना माटे आपणे फॉर्मुला जे छे फॉर्मुला कई फॉर्मुला यूज थशे तो एक्स बार बराबर सिग्मा एफ एक्स अपॉन एन शू आवशे सिग्मा एफ एक्स डिवाइड बाय एन आ आपणी फॉर्मुला छे और आ फॉर्मुला की मदद थी आपणे एक्स शोधवानो छे शू छे एक्स बार बराबर इज इक्वल टू सिग्मा एफ एक्स अपॉन एन बराबर तो हवे कई रीते शोधाय छे तमे ध्यान राखो तो हवे आपणा पासे एफ अने एक्स इंडिविजुअल आपेला तो आपणे शू शोधवानो छे एफ एक्स तो एफ अने एक्स नो गुणाकार बराबर एटले आपणने एफ एक्स मळी जशे અને એન ક્યાંથી મળશે તો આનો સરવાળો કરીશ એટલે મને શું મળી જશે એન મળી જશે બરાબર તો અહીંયા સરવાળો કરી દઈએ પહેલા કેટલી છે આપણી પાસે ફ્રીક્વન્સી 2 + 4 + 29 + 54 + 11 + 8 + 4 કેટલા મળ્યા 112 મળ્યા ઓકે તો અહીંયા એન ઇક્વલ ટુ કેટલા થશે એન ઇક્વલ ટુ 112 ચલો આપણને એન પણ મળી ગયા હવે આપણે શું શોધવાનું બાકી રહ્યું તો કે સિગ્મા એફ એક્સ શું શોધવાનું બાકી રહ્યું સિગ્મા એફ એક્સ બરાબર તો હવે સિગ્મા એફ એક્સ શોધવા માટે એફ અને એક્સનો ગુણાકાર 5 × 2 કેટલા મળશે 10 7 × 4 728 અહીંયા શું આવશે 29x 11 × 54 ના હોય તો કેલ્ક્યુલેટરનો યુઝ કરી લેવાનો 11 × 54 594 11 × 13 11 × 13 કેટલા મળ્યા 143 16 × 8 128 અને 20 × 4 = 80 બરાબર હવે સિગ્મા એફએક્સ મેળવવા માટે આ બધાનો સરવાળો કરવો પડશે બરાબર તો કરીએ સરવાળો 10 + 28 + 594 + 143 + 200 + 143 + 128 + 80 કેટલા મળ્યા 982 પ્લસ બાકી શું રહ્યું 29x એમના એમ જ શું મળે આ બધાનો સરવાળો આનો અને આનો સરવાળો કેટલો મળે 983 અને 29x મેં એના એજ રાખ્યો કારણ કે અત્યારે સુધી આપણે એક્સ આપણને ખબર નથી એટલા માટે બરાબર તો હવે આપણે ફોર્મ્યુલાનો યુઝ કરીને એક્ઝામ્પલ ગણીએ તો આપણી ફોર્મ્યુલા શું છે જો એક્સ બાર બરાબર एक्स बार बराबर सिग्मा सिग्मा एफ एक्स अपॉन अपॉन
एन आ आपणी फॉर्मुला छे। एक्स बार बराबर सिग्मा एफ एक्स अपोन ए बराबर। तो हवे एक्स बार आपणे केटला छे, मीन आपणने આપેલો છે કેટલો 11.37, તો 11.37 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફ એક્સ કેટલા છે તો 983 પ્લસ 29 એક્સ ભાગ્યા એન કેટલા છે આપણી પાસે, તો એન છે આપણી પાસે 112 કેટલા છે 112 એન કેટલા છે 112 ઓકે। હવે 11.37 ને રાઈટ સાઈડ લઈ જઈએ બરાબર, એટલે 112 ને 11.37 સાથે ગુણાકાર કરીએ બરાબર, એટલે આપણને શું મળશે 983 પ્લસ 29 એક્સ ઇઝ ઇક્વલ ટુ 11.37 ગુણ્યા 112 બરાબર। સાદું રૂપ આપીએ કેટલા મળે છે 11.37 ગુણ્યા 112 કેટલા મળ્યા 12.74 બરાબર। તો 29x એના એજ રાખીએ ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલા મળ્યા તો 12.74 983 ને આ સાઈડ લાય એટલે માઇનસ થઈ ગયા 983 બરાબર, એટલે શું મળશે 983 કેટલા મળ્યા 290.44 એટલે 29x ઇઝ ઇક્વલ ટુ 290.44 બરાબર। હવે x ઇઝ ઇક્વલ ટુ આ સાઈડ 29 લઈએ એટલે ભાગાકારમાં જશે 90.44 ભાગ્યા કેટલા મળે અહીંયા 29 ભાગ્યા 29 કરીએ 290.44 ભાગ્યા 29 કેટલા મળ્યા 10.015। તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 10.015 બરાબર, ધીસ ઇઝ ધ આન્સર। તો આ એક્સ કેટલા હશે 10 હશે, કેટલા હશે 10, એક્સની વેલ્યુ શું મળી આપણને 10.015। તો આ રીતે તમે એક્સ પણ શોધી શકો છો બરાબર, લખ્યું કે ફાઇન્ડ આઉટ મિસિંગ આઇટમ એક્સ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન વોઝ ધ એરેથમેટિક મીન ઇઝ 11.37 બરાબર। તો આપણી પાસે એક્સ આપેલો હતો 5, 7 એક્સ 11, 13, 16 અને 20 અને ફ્રીક્વન્સી એક શોધવાનો હતો અને ફ્રીક્વન્સી પણ આપેલી હતી। તો અને આપણી પાસે ફોર્મ્યુલા શું હતી, તો એક્સ બાર બરાબર સિગ્મા એફ એક્સ અપોન એન અને એક્સ આ ક્યોથી લાવ્યો હું, તો આ જે લખ્યા છે એ દરેક એલિમેન્ટ્સ મેં કેલ્ક્યુલેટર ફોર્મમાં લખી દીધા ઓકે। ફ્રીક્વન્સી એ આ લખી 2, 4, 29, 54, 11,
आठ अने चार ओके आ बधा सरवाळो कर्यो एटले मने शुं मळे एन नी वेल्यू मळे एटले के केटला 112 हवे एफएक्स शोधवाना छे तो एफएक्स शोधवा माटे मैं शुं कर्युं एफ अने एक्स नो गुणाकार तो पांच दू दस सात चौक अठावीस ओगणतीस एक्स ओगणतीस गुण्या एक्स एट ओगणतीस एक्स अगियार गुण्या चौप्पन एट पांच सौ चौराणु तेर गुण्या अगियार एट एक सौ तेतालीस सोल गुण्या आठ एट एक सौ अठावीस वीस गुण्या चार एट एसी ओगणतीस एक्स छोड़ी अने आ बधा सरवाळो कर्यो आ जे सिलेक्ट करी छे ने एटले शुं मळ्या मने नौ सौ त्यासी प्लस ओगणतीस एक्स एमना एम मूकी दीधा बराबर तो आटला सुधी ख्याल आई गयो हशे क्लियर देन जो अहींया फ्रीक्वंसी शोधवानुं नथी कह्युं पण शुं शोधवानुं छे एक्स शोधवानुं शुं शोधवानुं छे एक्स शोधवानुं छे बराबर तो आपणी पासे फॉर्म्युला शुं हती तो एक्स बार बराबर सिग्मा एफ एक्स अपोन एन आपणे एक्स बार केटलो आपेलो छे जो मीन आपेलो छे 11.37 11.37 इज इक्वल टू सिग्मा एफ एक्स के 983. प्लस ओगणतीस एक्स अने एन के अपनी पास तो 112 ओके हवे आ 11 ने हूँ आ साइड लई गयो आ क्रॉस गुणाकार कर्यो 11.37 गुण्या छेदमा छे एटले अहींया क्रॉस गुणाकार केटला आया 112 એટલે 983 પ્લસ 29 એક્સ આ સાઈડ અને 11.37 ગુણ્યા 112 ક્લિયર આ સ્ટેપ હવે શું કર્યું આ બંનેનો ગુણાકાર મને કેટલો મળ્યો તો કે 12.74.44 બરાબર હવે 983ને હું રાઈટ હેન્ડ સાઈડ લઈ ગયો એટલે માઇનસ થઈ ગયા તો 29 એક્સ માઇનસ 12.73 માઇનસ 983 એટલે મને શું મળ્યા 290.44 ઓગણત્રીસ એક્સ એમના એમ જ રહ્યા હવે આ સાઈડ 29 લાવું એટલે એ સામાં જતા રહેશે ભાગાકારમાં જતા રહેશે બરાબર એક્સ ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા મને 290.44 ભાગ્યા 29 એટલે એક્સ તો એક્સની વેલ્યુ કેટલી મળી 10.015 તો ધીસ ઇઝ ધ આન્સર બરાબર તો આજે આપણે બે એક્ઝામ્પલ કાઉન્ટ કર્યા બરાબર એક એક્ઝામ્પલ ટુ એમાં આપણે ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવાની હતી અને બીજાની અંદર આપણે એ જોયું કે એક્સ ફાઇન્ડ કઈ રીતે કરી શકાય બરાબર તો આ બંને એક્ઝામ્પલમાં કોઈ ડાઉટ કોઈ ક્વેરી કોઈ ક્વેશ્ચન્સ હોય બરાબર તો તમે પૂછી શકો બરાબર તો ફર્સ્ટમાં આપણે શું કર્યું ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવાની અને એ ફ્રીક્વન્સી ફાઇન્ડ કર્યા પછી કઈ રીતે થાય છે તો જો ફ્રીક્વન્સીનું તમને પૂછવું છે તો તમને દરેકમાં એક્સ બાર આપેલો હશે બરાબર ફરી એકવાર તમને ના ખબર પડી હોય બરાબર તો કહી દઉં જો પહેલાં બે ફ્રીક્વન્સી શોધવાનું કહ્યું હતું બરાબર એટલા માટે આજ મેં કેમ એક ફ્રીક્વન્સી ફાઇન્ડ કરાય કે જો એક આવડશે તમે એના ઉપરથી બે શોધી શકો છો પણ થોડો ડિફરન્સ પણ હોઈ શકે બરાબર જો આપણી પાસે એક્સ બાર આપેલો છે એટલે કે મીન આપેલો છે કેટલો છે અહીંયા 122.7 આપણો ક્લાસ છે અને આ ત્રીજા નંબરની મારે ફ્રીક્વન્સી શોધવાની છે એટલે હું શું કર્યું છે અહીંયા એફ વન લખી દીધો છે આ એ તો અત્યારે શોધીને બેઠો છું એટલા માટે તો આ બંને વેલ્યુ તો આપણને આપેલી જ હોય બરાબર આ બધાનો સરવાળો કરો એટલે કેટલો મળે છે એફ વન પ્લસ 39 18 ને 10 29 29 ને 4 33 33 ને 7 11 11 ને 10 21 21 ને 18 39 થઈ ગયા એટલે 39 મિડ પોઈન્ટ કઈ રીતે શોધ્યો તો આ બંને વેલ્યુનો સરવાળો ભાગ્યા 2 એટલે આપણને શું મળે છે મિડ પોઈન્ટ મળે છે બરાબર દરેકે દરેક જો મેં તમને કરીને પણ બતાવ્યું ના ખબર પડી તો ફરી એકવાર કહી દઉં આ દાખલા મિડ પોઈન્ટ શોધવા માટે આપેલા ક્લાસનો રેન્જનો સરવાળો બરાબર 148 ભાગ્યા જે જવાબ આવે છે એને ભાગ્યા 2 એટલે કેટલા મળ્યા સોરી 60
प्लस 69 એટલે કેટલા મળ્યા 139 ભાગ્યા 2 એટલે કેટલા મળ્યા 169.5 મળી ગયા. એ રીતે મેં શું શોધ્યું, x શોધ્યું. આ દરેકે દરેક આ બંનેનો સરવાળો કર્યો જે જવાબ આવ્યો એને ભાગ્યા 2 બરાબર, એટલે મને શું મળે, મિડ પોઈન્ટ એટલે કે x મળે. એ જ રીતે મેં u ફાઇન્ડ કરવો છે હવે મારે, કારણ કે મારી ફોર્મ્યુલા શું છે, સિગ્મા એફ યુ ઓપોન એન, એટલે u શોધવો પડે. તો u શોધવા માટે x માઇનસ a ડિવાઈડ બાય હાઇટ, એટલે એચ એટલે હાઇટ, કેટલાનો હાઇટ છે એ તમારે પહેલાં શોધવું પડે. 60, 20, 80, 80, 20, 100 બરાબર, એ તમારે જોઈ લેવાનું ક્લાસ ઇન્ટરવલ્સમાં. હવે એક્સની વેલ્યુ કેટલી છે, તો પહેલી વેલ્યુ આપણે એક્સ એટલે 69.5 માઇનસ આપણે ધારી કેટલી, કોઈ પણ આમાંથી એક વેલ્યુ ધારી દેવાની, 129.5 બરાબર, એટલે કેટલા મળ્યા, માઇનસ 60 ભાગે આપણી હાઇટ કેટલી છે 20, તો 20 એટલે માઇનસ 3 મળી ગયા. એ રીતે મેં શું કર્યું, આ દરેકે દરેક યુ શોધ્યું બરાબર. પછી એફ અને યુનો ગુણાકાર કર્યો, એનો જે જવાબ આવ્યો બરાબર, 7 × 3 એટલે -1, 4 × 2 એટલે -8 બરાબર. અને આપણી પાસે ફોર્મ્યુલા હતી એક્સ બાર બરાબર એ પ્લસ એચ સિગ્મા એફ યુ ઓપન એન, તો એના અંદર મેં વેલ્યુ મૂકી, એક્સ બાર 122.7 આપેલા હતા ઇક્વલ ટુ એની વેલ્યુ જે ધારી હતી કઈ, જો 129.5 એચ એટલે 20 અને સિગ્મા એફ યુ એટલે આ સિગ્મા એફ યુ, અને એન કેટલા છે, F1 + 39. હવે આ સાઈડ લઈ ગયા માઇનસ થઈ ગયા, 127 - 129.5 બાકીનું એમનું એમ, આ બંનેનું માઇનસ કર્યું એટલે આપણે 6.8 મળ્યા, બાકી એમનું એ છે. 6.8 ને આના સાથે ગુણાકાર કર્યો બરાબર, એટલે કેટલા મળ્યા, 265 ક્રોસ ગુણાકાર, એટલે આના છેદમાં કશું નહીં વધે ને આના છેદમાં એનું એ જ વધશે બરાબર. એટલે શું મળ્યું, 6.8 × 265 અને 20 F1 અને 14 × 28 = 280. હવે FFને F1 બાજુમાં લાય અને આ વેલ્યુ અહીંયા પ્લસ થઈને આ સાઈડ આવે તો માઇનસ થઈ જાય, એટલે 20 F1માંથી 6.8 F1 બાદ કરે એટલે 13.2 F1 મળ્યા, અને 200 - 280 + 265 કરે 14.8 મળે. એ જ રીતે F1 = 14.8 / આ સાઈડ એટલે ભાગાકારમાં 13.2 એટલે F1 = 1, તો આપણી મિસિંગ ફ્રિકવન્સી કેટલી હશે, 1 હશે બરાબર. તો આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો પૂછી શકો છો બરાબર. તો અહીંયા આપણે સ્ટેપ ડેવિએશન્સ મેથડ કમ્પ્લીટ કરીએ છીએ. જો એમાં સિંગલ ફ્રિકવન્સી પણ તમને શોધીને બતાવી, ડબલ મિસિંગ ફ્રિકવન્સી પણ શોધીને બતાવી, અને એક્સ ના હોય બરાબર તો એક્સ પણ તમને શોધીને બતાવ્યો બરાબર. તો હવે કોઈ ડાઉટ્સ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો બરાબર. તો આટલા સુધી રાખીએ, થેન્ક યુ.